ચલો બરાબર હવે આપણે જોઈએ શૂન્ય વાળી બાદબાકી શૂન્ય વાળી બાદબાકી ચાર સો ને નવ માઇનસ ત્રણસો ને બેતાલીસ એટલે કે શરૂઆત ક્યાંથી કરવાની તો કે એકમથી જેમ આપણે દાખલો કરતા હતા અત્યાર સુધી એ જ રીતે કરવાનું છે કાઈ ફેરફાર કરવાનો નથી શરૂઆત એકમથી તો 9 માંથી 2 જશે હા કેમ 9 મોટા 2 નાના તો 9 માંથી 2 બાદ થાય તો કેટલા વધે તો કે 7 હવે આગળ દશકમાં જુઓ 0 માંથી 4 તો કે 0 માંથી 4 બાદ થાય ને કેમ 0 નાના છે 4 મોટા છે તો 0 માંથી 4 બાદ નહીં થાય તો શું કરવાનો દશકો લેવાનો તો કે મેડમ 0 ઉપર દશકો કેવી રીતે લેવો તો કાઈ નહીં કરવાનું 2 ની ઉપર 12 મૂકતા હતા 3 ની ઉપર 13 મૂકતા હતા 4 ની ઉપર 14 મૂકતા હતા તો 0 ની ઉપર કેટલા મૂક દેવાના તો કે 10 બરાબર ને થઈ ગયો ને હવે 10 માંથી 4 બાદ થઈ જાય તો કે હા 10 માંથી 4 બાદ થઈ ગયા હવે દશકો તો લીધો તો દશકો આગળવાળા નહીં લેવો તો પડે ને તો આગળવાળાને 10 કેટલા આવશે એક અંક ઘટાડો એટલે 3 આવી ગયા હવે 10 માંથી 4 બાદ થાય તો કે હા 3 માંથી 3 બાદ થાય તો કે હા તો 10 માંથી 4 જાય તો કેટલા વધે 6 અને 3 માંથી 3 જાય તો 0 આ વિડિયો જવાબ કાઈ અઘરું છે જે રીતે આ દશકા વાળી કરી હતી એ રીતે શૂન્ય વાળી આવી ગઈ ચલો આપણે હજી એક એક્ઝામ્પલ જોઈએ આગળ નવસો ને પચાસ માઇનસ ત્રણસો ને અઠ્યાવીસ ચલો 950 માઇનસ 328 હવે 0 માંથી 8 બાદ થશે નહીં થાય 0 કેવા છે નાના 8 કેવા છે મોટા તો 0 માંથી 8 બાદ નહીં થાય દશકો લેવો પડે તો 0 ની ઉપર કેટલા 10 આગળવાળાને દશકો દો 5 માંથી 1 ઘટાડો તો કેટલા વધે તો કે 4 હવે જોઈ લો 10 માંથી 8 બાદ થાય હા 4 માંથી 2 થાય તો કે હા હવે 10 માંથી 2 બાદ થયા તો કેટલા વધ્યા 2 4 માંથી 2 બાદ કરો 2 9 અને 9 માંથી 3 તો કે 6 આવી ગયો જવાબ બરાબર હવે આપણે આગળ ત્રીજો એક્ઝામ્પલ જોઈએ ચલો હવે આપણે એવું એક્ઝામ્પલ જોઈએ કે જેમાં વચ્ચે 2 શૂન્ય હતા આ તો કેટલા હતા એક જ શૂન્ય હતું હવે આપણે 2 શૂન્ય વાળી બાદબાકી જોઈએ તમારી પાસે એક્ઝામ્પલમાં છે ધારો કે 5003 માઇનસ 2445 બરાબર 2445 5003 માંથી 2445 બાદ કરવાનું છે હવે બાળકો જોજો એકમ શરૂઆત ક્યાંથી કરવાની એકમથી એકમથી શરૂઆત કરવા માટે 3 માંથી 5 બાદ થશે તો કે નહીં દશકો લેવાનો અહીંયા 3 માંથી 5 બાદ નથી થતા તો 3 ની ઉપર કેટલા આવી ગયા તો કે 13 બરાબર 13 તો આવી ગયા હવે આગળવાળાને દશકો દેવાની વાળી એવી આગળવાળાને દશકો દેવા જોઈએ પણ શું છે તો કે મેડમ 0 છે તો 0 છે તો 0 ને આગળ આગળની સંખ્યા કઈ આવે અહીંયા તો આપણે શું કરતા હતા બધા દાખલામાં 3 ની આગળની સંખ્યા તો કે 2 અહીંયા 4 ની આગળની સંખ્યા તો કે 3 5 ની આગળની સંખ્યા તો કે 4 એક અંક ઘટાડી દો તો મળી જ પણ 0 માંથી એક અંક કેવી રીતે ઘટાડો તો 0 માંથી એક અંક ઘટાડવાનો નથી પાછી ઊંધી ગાડી જતું રહેવાનું 0 માંથી એક અંક નહીં ઘટાડવાનો તો ડાયરેક્ટ શું આવશે તો કે 9 કેમ કેમ કે 0 ની આગળ તો કોઈ સંખ્યા આવે નહીં
અને 10 મૂકો તો 2 અંક થઈ જાય તો આપણે તો 10 અહીંયા તો 3 ની ઉપર 13 તો આવી ગયા તો હવે 0 ની આગળ કેટલા આવશે તો કે 9 હવે જો 9 જ્યારે પણ 0 ની ઉપર 9 નો દશકો લો 0 ની ઉપર જ્યારે પણ 9 નો દશકો લો એટલે એની આગળ ગમે તે સંખ્યા હોય એમાંથી પણ એક અંક ઘટાડી દેવાનો 0 ની ઉપર જ્યારે 9 નો દશકો લો 0 ની ઉપર 10 આવે ત્યારે ને 0 ની ઉપર જ્યારે પણ 9 આવે ત્યારે એની આગળની જે સંખ્યા હોય એમાંથી પણ એક અંક ઘટાડવાનો તો અહીંયા આપણી પાસે શું છે તો કે 0 તો એમાંથી એક અંક ઘટાડો તો પાછો 9 આવ્યો હજી એનો એ નિયમ લાગુ પડે 0 ની ઉપર જ્યારે 9 નો દશકો લો ત્યારે આગળની સંખ્યામાંથી હજી એક અંક ઘટાડવાનો એટલે 5 ની 5 માંથી એક અંક ઘટાડો તો કેટલા આવી ગયા તો કે 4 બરાબર જો 3 માંથી 5 નોતા બાદ થતા એટલે આપણે કેટલા 3 ની ઉપર 10 કો લીધો 13 13 10 કો એક તમને બધા ડાખામાં ખબર પડી ગઈ 13 નો 10 કો આવી ગયો 3 નો 10 કો 13 હવે આગળવાળામાંથી એક અંક ઘટાડવાનો તો 0 માંથી એક અંક ઘટાડવાનો તો આવે જ નહીં કારણ કે છેલ્લો 0 આવી ગયો 0 ની આગળ તો કોઈ સંખ્યા જ નહીં આવતી તો 0 ની ઉપર 10 કો લેવા માટે કેટલા આવ્યા તો કે 9 જ્યારે પણ કીધું એમ 0 ની ઉપર 9 નો 10 કો આવે ત્યારે આંખ બંધ કરીને એની આગળની સંખ્યાવાળાને 10 કો દેવાનો આપણે બીજા એક કઈ દાખલામાં નથી દીધો ખાલી બે જ સંખ્યાને 10 કો દેતા હતા જે સંખ્યામાંથી બાદ નહીં થાય એની ઉપર 10 કો લઈએ અને એની આગળ વાળા લઈએ પણ જ્યારે 0 આવે ત્યારે ત્રીજી સંખ્યાને પણ 10 કો દેવાનો તો ત્રીજી સંખ્યાને અહીંયા 10 કો દેવા ગયા તો અહીંયા પણ 0 હતો અહીંયા 0 હતો તો પાછો ચોથી સંખ્યાને 10 કો દીધો બરાબર ને એટલે અહીંયા 0 ની ઉપર કેટલા આવ્યા તો કે 9 અહીંયા 0 હતા એટલે 0 ની ઉપર કેટલા આવ્યા તો કે 9 હવે અહીંયા 0 ની ઉપર 9 હતા એટલે આગળ વાળાને દીધો તો કે 5 ની ઉપર કેટલા આવ્યા તો કે 4 બરાબર હવે જો 13 માંથી 5 બાદ થાય થાય 9 માંથી 4 થાય થાય 9 માંથી 4 થાય તો એ થાય અને 4 માંથી 2 પણ થાય બરાબર હવે બાદબાકી કરો 13 માંથી 5 જાય તો કેટલા વધે તો કે 8 બરાબર હવે એવી જ રીતે 9 માંથી 4 બાદ થાય તો કેટલા વધે તો કે 5 9 માંથી 4 બાદ થાય કેટલા વધે તો કે 5 એવી જ રીતે 4 માંથી 2 બાદ થાય તો કેટલા વધ્યા 2 બરાબર હવે આપણે જોઈએ ચોથું એક્ઝામ્પલ સાત હજાર પાંચ માઇનસ 3342 બરાબર હવે 5 માંથી 2 બાદ થશે તો કે હા 5 મોટા છે 2 નાના છે તો 5 માંથી 2 બાદ કરો કેટલા વધશે તો કે 3 બરાબર હવે આગળની સંખ્યા જો 0 માંથી 4 તો કે મેડમ 0 માંથી 4 બાદ થતા નથી તો 0 ની ઉપર કેટલા 10 કો લેવાના તો 10 બરાબર કેમ કે 10 કાની હજી શરૂઆત જ છે 0 ની ઉપર 10 આવી ગયા હવે આગળવાળાને 10 કો દેવાનો છે તો આગળ આપણા કેટલા છે 0 0 માંથી એક અંક ઘટાડવાનો છે તો ઘટાડો તો થાય નહીં તો અહીંયા કેટલા મૂકી દીધા કે 9 હવે મેં એવું કીધું હતું કે જ્યારે પણ 0 ની ઉપર 9 નો દશકો લો તો જ ત્રીજી સંખ્યા ઉપર દશકો દેવાનો બાકી દેવાનો નહીં તો અહીંયા દેવો પડશે ને બાળકો કેમ 0 ની ઉપર 9 નો દશકો દીધો છે તો 7 ની ઉપર દશકો દો એટલે કેટલા આવશે તો કે 6 બરાબર 10 માંથી 4 જાય તો કેટલા વધે તો કે 6 9 માંથી 3 જાય તો કેટલા વધે તો કે 6 અને 6 માંથી 3 જાય તો કેટલા વધે તો કે 3 આ હતી આપણી 10 કા વાળી બાદબાકી બરાબર હવે અહીંયા જે તમને હોમવર્કમાં દાખલા આપવામાં આવે છે એ તમારે ઘરે કમ્પલસરી ગણવાના રહેશે ચલો 5225 માઇનસ 3100
28, बीजू 600 - 403 त्रीजू 4122 माइनस 2120 चौथो दाखलो 6000 माइनस 3545 पांचमो दाखलो 827 माइनस 625 छठो दाखलो 2122 माइनस 1145 सातमो दाखलो 9128 माइनस 8242 ચાલો બાળક અહીંયા જે તમને હોમવર્કમાં રકમ આપેલી છે તમારે કમ્પલસરી નોટમાં સારા અક્ષરે ગણવાનું રહેશે અને જે આ જે ગણતરી કરાવવામાં આવી છે બાદબાકીનું અહીંયા છે તે તમારે વ્યવસ્થિત લખવાનું રહેશે જય ભારત